નમસ્કાર મિત્રો વર્ગમૂળ સાતને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી શકાય તેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું ધોરણ નવ વિષય ગણિતમાં વર્ગમૂળ સાતને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનો એક અગત્યનો પ્રશ્ન પૂછાતો હોય છે અગાઉના વિડીયોમાં આપણે વર્ગમૂળ બે વર્ગમૂળ ત્રણ અને વર્ગમૂળ પાંચને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી શકાય તેની ચર્ચા કરી તો મિત્રો જો તમારે એ વિડીયો જોવા હોય તો પાછળના વિડીયો જોશો તો તમને એ પણ મળી રહેશે આ વિડિયોમાં આપણે વર્ગમૂળ સાતને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે શું કરવું પડે તેની ચર્ચા કરીશું તો વર્ગમૂળ સાતને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે સૌપ્રથમ તો આપણે સંખ્યા રેખા દોરીએ તો મિત્રો એક સંખ્યા રેખા દોરું છું આ સંખ્યા રેખા દોરી હવે આ સંખ્યા રેખા ઉપર સૌપ્રથમ હું ઉગમ બિંદુને દર્શાવી દઉં છું ધારો કે આ ઉગમ બિંદુ છે ઉગમ બિંદુ ઓ હવે સૌ પ્રથમ મારે વર્ગમૂળ પાંચને સંખ્યા રેખા ઉપર દર્શાવવું પડશે ત્યારબાદ આગળ વધીને વર્ગમૂળ છ અને વર્ગમૂળ સાતને તમે દર્શાવી શકો છો અગાઉના વિડીયોમાં વર્ગમૂળ પાંચને કઈ રીતે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય તેની ચર્ચા કરી આ વિડીયોમાં હું થોડી અલગ પદ્ધતિનો ઉપયોગ કરીશ ત્યાં અને અહીં આગળ થોડી અલગ પદ્ધતિ છે જેથી તમે બંને જ પદ્ધતિને સમજી શકો અહીં આગળ સૌ પ્રથમ તો હું એક એકમ બરાબર કોઈ એક માપ લઈ લઉં ધારો કે હું લખું એક એકમ બરાબર બે સેન્ટીમીટર તમે ત્રણ સેન્ટીમીટર અથવા ચાર સેન્ટીમીટર પણ લઈ શકો છો પરંતુ તમારી અનુકૂળતા મુજબ તેને દર્શાવશો હવે સૌ પ્રથમ આપણે જોઈએ કે અહીં આગળ જુઓ મિત્રો બે સેન્ટીમીટરનું માપ લઉં છું બે સેન્ટીમીટર બરાબર આપણે કેટલા એકમ લીધા છે એક એકમ એટલે કે આ માપ થશે એક એકમ આ બિંદુને હું નામ આપી દઉં છું બિંદુ બી એટલે કે ઓ બીનું માપ થશે એકમ હવે મારે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ પાંચ દર્શાવવા માટે જો તમે વિચાર કરો તો આ બી બિંદુ આગળથી હું લંબ રેખાખંડ દોરીશ અને એ લંબ રેખાખંડ જે છે તેનું માપ હું અહીં આગળ બે એકમ લઈશ તમે જાણો છો કે એકમ બરાબર બે સેન્ટીમીટર તો મિત્રો જુઓ અહીંથી ઝીરોથી ચાર એટલે કે બે સેન્ટ ચાર સેન્ટીમીટરનું માપ લઉં છું ચાર સેન્ટીમીટર બરાબર બે એકમ થશે તો આ શૂન્યથી ચાર સેન્ટીમીટર એટલે કે બે એકમ માપ અહીં આગળ લઉં છું તો અહીં આગળ લખીશ બે એકમ હવે મિત્રો આ જે બિંદુ છે એને હું નામ આપી દઉં છું બિંદુ એ હવે હું આ ઓ એને જોડું ઓ અને એ બિંદુને જોડતા અહીં આગળ જે ત્રિકોણની રચના થઈ એ ત્રિકોણ છે ત્રિકોણ આ અહીં આગળને એવો વંશનો ખૂણો બનશે અહીં આગળ લખો કે ત્રિકોણ ઓ બી એ કાટકોણ ત્રિકોણ છે હવે કાટકોણ ત્રિકોણ માટે આપણે પ્રમેયનો ઉપયોગ કરી શકીએ તો અહીં આગળ મિત્રો હું પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરું તો આપણે જાણીએ છીએ પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય છે તો મિત્રો અહીં આગળ હું લખીશ કે ઓએનો વર્ગ બરાબર આ આપણો કર્ણ થયો તો કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓ કે જે ઓ બીનો વર્ગ વધતા એ વર્ગ જેટલો થશે હવે ઓ એનો વર્ગ હું શોધું તો ઓ એનો વર્ગ બરાબર ઓ બીનો માપ કેટલું છે તમે જોઈ શકો મિત્રો ઓ બીનો માપ મેં એકમ લીધું છે તો અહીં આગળ લખીશ એકનો વર્ગ વધતા એ માપ કેટલું છે તો એ છે બે એટલે કે બે એકમ તો બેનો વર્ગ આમ ઓએનો વર્ગ બરાબર એકનો વર્ગ એક અને બેનો વર્ગ થશે ચાર આમ ટોટલ કરીએ તો એ થશે ઓએનો વર્ગ બરાબર પાંચ એટલે કે જો હું ઓએ નું માપ લઉં તો ઓ એનું માપ થશે બંને બાજુ વર્ગમૂળ લઈએ ઓએનો માપ થશે વર્ગમૂળમાં પાંચ મિત્રો હવે આ ઓએ નું માપ અહીં આગળ હું આની ઉપર લઉં છું જુઓ મિત્રો ઓથી એ સુધીનું માપ લીધું

એનું જે માપ છે તે જ માપ ઓસી નું થશે કારણ કે એ જ માપ લઈને આપણે ચાપ દોર્યો છે એટલે કે ઓ એ બરાબર બરાબર વર્ગ પાંચ એટલે કે ઓથી સી સુધીનો માપ વર્ગ મૂળમાં પાંચ જેટલું થયું આ જે માપ છે તેને અહીં આગળ હું લખી દઉં છું એ બરાબર વર્ગ મૂળમાં પાંચ એટલે કે આ ઓસી માપ પણ વર્ગ પાંચ થશે હવે મિત્રો આપણે વર્ગમૂળ છ ની રચના કરીએ વર્ગમૂળ છ માટે સૌ પ્રથમ તો આપણે આગળ ભાગ કરી દઉં છું હવે આ જે સી બિંદુ છે ત્યાંથી ફરીથી એક લંબ રેખાખંડ દોરીશ હવે મિત્રો તમે જોશો કે આ વર્ગમૂળ પાંચ છે અને મારે વર્ગમૂળ છ દોરવું હોય તો આ સી બિંદુ આગળથી જ્યારે હું લંબ દોરીશ ત્યારે તે માપ માત્ર એકમ લઈશ એક એકમ એટલે કેટલું મિત્રો આપણે જાણીએ છીએ એક એકમને અહીંયા આગળ મેં બે સેન્ટીમીટર લીધું છે તો આ સી બિંદુ આગળથી લંબ દોરીશ અને તેનું માપ હું એક એકમ લઈશ એટલે મિત્રો આ માપ થયો એક એકમ એક એકમ અને આને આ બિંદુને નામ આપી દઉં છું બિંદુ ડી જો હું આ બિંદુ ઓ અને ને જોડું જો મિત્રો ને જોડું છું તો ફરીથી એક કાટકોણ ત્રિકોણ રચાશે આ કાટકોણ ત્રિકોણ કયો છે તો હું અહીંયા આગળ લખીશ અહીં આગળ કયો કાટકોણ ત્રિકોણ થયો ત્રિકોણ ઓ ત્રિકોણ ઓ સીડી એ કાટકોણ ત્રિકોણ છે જો કાટકોણ ત્રિકોણ હોય તો ફરીથી પાયથાગોરસ ના પ્રમેયનો ઉપયોગ કરી શકે પાયથાગોરસ ના પ્રમેય મુજબ શું થશે મિત્રો પાયથાગોરસના પ્રમેય મુજબ જો તમે અહીં આગળ જુઓ તો ઓસી નો માપ આપણને ખ્યાલ છે કોના જેટલું છે વર્ગમૂળ પાંચ જેટલું એટલે કે આ નો માપ વર્ગમૂળ પાંચ અને આ માપ આપણે એક એકમ લીધું છે તો મિત્રો અહીં આગળ હું લખીશ કે આ ત્રિકોણ ઓ માં ખૂણો સી કાટખૂણો હોવાથી ઓડી એ શું થશે આ ઓડી જે છે એ કર્ણ થશે માટે હું અહીં આગળ લખીશ ઓડીનો વર્ગ બરાબર આ માપ ઓસી વર્ગ વત્તા બીજી બાજુ થશે સીડી તો એ સીડીનો વર્ગ હવે ઓડીનો વર્ગ બરાબર કેટલો થશે તો ઓસી નો વર્ગ તમે જાણો છો ઓ કેટલો લીધો છે વર્ગમૂળ પાંચ આપણે જાણીએ છીએ આ માપ જે છે એ જાઉસ ઓસી જેટલું થશે એટલે ઓસી બરાબર વર્ગમૂળ પાંચ આ જ માપ હું અહીં આગળ મૂકું છું ઓસીમાં તો ઓસી બરાબર વર્ગમૂળમાં પાંચ નો વર્ગ વધતા સીડીનો માપ થશે એકમ એટલે નો વર્ગ આમ ઓડીનો વર્ગ બરાબર વર્ગમૂળ પાંચનો વર્ગ લઈએ વર્ગમૂળનો વર્ગ લઈએ તો વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થઈ જાય આપણને જવાબ મળશે પાંચ વધતા એકનો વર્ગ એક એટલે કે ઓડીનો વર્ગ બરાબર છ માટે ઓડી બરાબર જો આપણે દર્શાવવું હોય તો લખી શકીએ વર્ગ મૂળમાં છ હવે ઓડીનો જે માપ છે તેને બરાબર ધારો કે હું એમ કહું કે ઓપી લઉં એટલે કે ઓડીના માપ ઓપી જેટલું લઉં અને તે વર્ગમૂળ છ લઉં તો મિત્રો જુઓ અહીં આગળ ઓથી ડી સુધીનું માપ લઉં છું ઓ બિંદુથી આ ડી બિંદુ સુધીનું માપ જુઓ મિત્રો અહીં આગળ ઓથી ડી અને ત્યાર પછી ત્યાં આગળ આ બિંદુને મૂકી હું એક ચાપ દોરું છું આ ચાપ આપણા આપેલ સંખ્યા રેખાને જ્યાં છેદે તેને મેં નામ આપ્યું પી એટલે કે OD બરાબર OP બરાબર વર્ગ મૂળમાં છ તો આ O થી P સુધીનો માપ આપણને વર્ગ મૂળમાં છ મળ્યું પરંતુ આપણે વર્ગમૂળ મૂળ ને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે તો આ વર્ગમૂળ મૂળ ને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે ફરીથી આ બિંદુ P આગળથી હું એક લંબ રેખાખંડ દોરીશ જુઓ મિત્રો આ પી બિંદુ આગળથી ફરીથી હું એક લંબરેખાખંડ દોરું છું અને આ જે લંબરેખા ખંડ દોરીશ એ લંબરેખાખંડ પણ કેટલો હોવો જોઈએ તો તે પણ બરાબર એક એકમ જેટલો હોવો જોઈએ એક એકમ એટલે આપણે અહીં લીધું એક એકમ બરાબર બે સેન્ટીમીટર તો અહીંથી હું દોરીશ આ થયો એક એકમ એટલે કે આ પણ થઈ ગયું એક એકમ આ જે બિંદુ છે અને નામ આપી દઉં બિંદુ ધારો કે ક્યુ આ પી છે તો આ બિંદુને નામ આપ્યું ક્યુ હવે હું એને જોડીશ બિંદુ ઓ સાથે અહીં આગળ નેવું અંશનો ખૂણો લીધો એટલે તમે જુઓ કે ઓ પી ક્યુ આજે છે ઓ પી ક્યુ એ પણ કેવો થયો કાટકોણ ત્રિકોણ ફરીથી અહીં આગળ હું ગણતરી દર્શાવું છું મિત્રો અહીં લખીશ ત્રિકોણ ઓ પી ક્યુ ત્રિકોણ ઓ પી ક્યુ એ મુજબ આપણે જાણીએ છીએ કર્ણનો વર્ગ તો આમાં કર્ણ થશે ઓક્યુ માટે ઓક્યુ નો વર્ગ બરાબર બાકીની બે બાજુ જે છે ઓપી નો વર્ગ વધતા પી નો વર્ગ બંનેની કિંમતો મૂકી દઈએ મિત્રો આમ ઓક્યુ નો વર્ગ બરાબર ઓપી ઓપી કેટલો મળ્યો આપણને તો તમે જાણો છો કે ઓપી બરાબર આપણે કેટલું લીધું ઓડી બરાબર ઓપી બરાબર વર્ગમૂળમાં છ તો આ કિંમત મૂકું વર્ગમૂળમાં છનો વર્ગ વત્તા પી ક્યુ કેટલા એકમ લીધો આપણે તો એક એકમ એટલે કે એકનો વર્ગ આમ ઓક્યુનો વર્ગ બરાબર વર્ગમૂળ છનો વર્ગ કરતાં આપણને જવાબ મળશે છ અને એકનો વર્ગ થશે એક વર્ગ બરાબર છ વત્તા એક એટલે સાત થશે આપણે ઓક્યુની કિંમત શોધવી હોય તો બંને બાજુ વર્ગમૂળ લેતા આ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થતા ઓક્યુ મળશે અને અહીં આગળ આવશે વર્ગમૂળમાં સાત તો આ ઓક્યુ નો માપ વર્ગમૂળ સાત જેટલું થયું હું એ જ ઓક્યુ ના માપ જેટલો ચાપ દોરી ધારો કે એને નામ આપું ઓએક્સ અને તે ચાપ સંખ્યા રેખા ઉપર છેદે તો એ માપ મળશે વર્ગમૂળમાં સાત તો જોઈએ મિત્રો અહીં આગળ જુઓ મિત્રો આ ઓથી ક્યુ સુધીનો માપ લેવાનું છે જુઓ આ ક્યુ સુધીનું માપ લીધું અને હવે એ ચાપ હું નીચેની તરફ દોરીશ ક્યાં આગળ સંખ્યા રેખા પર એને છેદે આ સંખ્યા રેખા ઉપર જે છેદ્યું એને આપણે શું નામ આપ્યું મિત્રો અહીં મેં કીધું જ છે જેને આપણે નામ આપી દઈએ છે ઓએક્સ આમ જોવા જઈએ તો આ બિંદુ આ બિંદુ સુધીનું જે માપ થયું એટલે કે આ માપ તે થશે વર્ગ મૂળમાં સાત જેને તમે ઓક્યુ પણ કહી શકો જે આ પણ થશે વર્ગમૂળમાં મૂળમાં સાત એટલે કે ઓક્યુ બરાબર ઓ એક્સ બરાબર વર્ગ મૂળમાં સાત આમ આપણે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ મૂળ સાતને દર્શાવી શકીએ છીએ અગાઉના વિડીયોમાં તમે વર્ગમૂળ 2 ને કઈ રીતે સંખ્યા રેખા પર દર્શાવાય વર્ગમૂળ 3 ને કઈ રીતે દર્શાવાય વર્ગમૂળ પાંચને કઈ રીતે દર્શાવાય અને આ વિડીયોમાં આપણે વર્ગમૂળ 7 ને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી શકાય તેની ચર્ચા કરી જો વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરશો જેથી આ વિડીયો વાયરલ થાય અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકે અથવા જોઈ શકે તમારા મિત્રો સાથે તેને શેર જરૂરથી કરશો અને તમે મેથ્સ અને સાયન્સ એટલે કે ગણિત અને વિજ્ઞાનમાં અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમના મોટે ભાગના વિડીયોના અપડેટ જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેથી તમને એ બધા જ અપડેટ જોવા મળશે ખૂબ ખૂબ ધન્યવાદ